ચાલો બરોબર હવે આપણે ધોરણ 5 નું અંગ્રેજી છે એમાં યુનિટ 2 ચાલે છે બરોબર આગળનો વિડિયો છે એમાં પણ આપણે એક્ટિવિટી કેટલા સુધી શીખી ગયા છીએ બોલો જો હોય 4b સુધી શીખી ગયા બરોબર બહુવચન શબ્દોનું બહુવચન છે એ આપણે છે ને સમજ્યા બરોબર હવે તમારે એને લખી લેવાની રહેશે બરોબર તમારી સાથે પોતીમાં હવે એક્ટિવિટી 4c છે એમાં શું કરવાનું છે સમજી લો બરાબર શું કહે છે એક્ટિવિટી 4c નીચેના વાક્યો ધ્યાનથી વાંચો આપેલા ખાનામાં ઉદાહરણ પ્રમાણે ચિત્ર દોરો ધારો કે તમને વાક્ય આપેલા છે તમારે ચિત્ર દોરવાના છે જો દોરતા આવડે તો કઈ વાંધો નહીં ચોટાડવાની જો સફળતા હોય તમારી પાસે હોય ઉપલબ્ધ એનું કઈ પણ ચિત્ર તો તમારે ચોટાડી દેવાના છે હું ખાલી તમને તેનું ગુજરાતી કહી દઉં છું જો ધારો કે ધીસ ઇઝ અ ફ્લાવર એક ફૂલ ચિપકાયું છે બરોબર અને ધોધ આ ફ્લાવર તો એક કરતા વધારે ચિપકાવવા પડે બે ત્રણ એની સંખ્યા તમે તમારી રીતના ડિસાઇડ કરજો બહુવચન હોય તો એક કરતા વધારે પછી તમે બે છોટાડશો તો કોઈ ચાલશે તમે બે દોરશો તો કોઈ ચાલશે તો પહેલું ઉદાહરણ જોયું ધીસ વાળું વાક્ય હોય ત્યારે એક જ અને ધોધ વાળું ધીસ વાળું હશે બહુવચન વાળું ત્યારે એક કરતા વધારે ધારો કે ધીસ ઇઝ અ ફ્રોગ ધીસ આર ફ્રોગ ફ્રોગ એટલે ડેડકો થાય બરોબર આયા એક ડેડકો આયા બે ડેડકા ત્રણ ન ચોટે તો કઈ નહીં બે ચોટાડવા જ પડે પછી ધીસ ઇઝ ધીસ આર નાઇન કાઇટ્સ ધીસ સોરી ધીસ ઇઝ અ કાઇટ આ બાજુ નાઇન કાઇટ એટલે નાની નાની નવ પતંગ દોરી નાખજો અહીંયા એક પતંગ આવશે આ સાઈડ સમજાવ્યો અહીંયા નવ અહીંયા એક બરોબર એના પછી છે ધીસ ઇઝ અ ચોકલેટ અહીંયા એક ચોકલેટ ધીસ આર ચોકલેટ સાહેબ બે કે ત્રણ ચોકલેટ તો આપણે દોરતા દોરી નાખજો બરોબર એના પછી છે ધીસ આર નાઇફ ધીસ ઇઝ અ નાઇફ નાઇફ એટલે છરી છરી થાય બરોબર અહીંયા બે અથવા ત્રણ છરી દોરી નાખજો છરી નું ચિત્ર આવડી શકે અહીંયા એક છરી આ સાહેબ બરોબર ધીસ આર માઇ ધીસ ઇઝ અ માઉસ અહીંયા એક એક ઉંદર સોરી બે ઉંદર આવશે એનાથી વધારે કદાચ ન આવે અહીંયા એક ઉંદરનું ચિત્ર ચિપકાવો અથવા દોરો એ તમારા ઉપર ડિપેન્ડેન્ટ છે બરોબર એટલે જે વાક્ય ખાનામાં ધીસ ઇઝ અ હોય આર્ટિકલ તો એક અને જો બહુવચન હોય ધીસ આર હશે તો ત્યાં બે ત્રણ જેવો તમારી અનુકૂળતા છે એ પ્રમાણે પછી ચાલો એક્ટિવિટી 5a એમાં ટ્રુ ફોલ્સ છે ચાલો સમજી લઈએ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો હું ગુજરાતી સાથે સમજાવીશ પહેલું ધ બલૂન મેન ઇઝ નિયર ધ આઈસ્ક્રીમ સ્ટોલ એમ કહે છે કે ફુગાવાળો આઈસ્ક્રીમ સ્ટોલની નજીક છે તો એ વાત ખોટી છે એટલે પહેલું ખોટું બીજું ધ મેરીગો રાઉન્ડ ઇઝ હ્યુઝ મેરીગો રાઉન્ડ છે એ મોટું છે હ્યુઝ એટલે વિશાળ અથવા મોટું તો ખોટું જાયન્ટ વ્હીલ છે ને જે ચકલો એ મોટું આવે મેરીગો રાઉન્ડ ને Bye.
જુઓ ત્રણ બાળકો છે એક કૂતરો છે પછી પંખો છે એક દીવાલ પર ઘડિયાળ છે ટીવી છે ટીવીની પાસે ટેલિફોન છે બરોબર સોફા છે એક શોકેસ છે બરોબર શોકેસમાં પુસ્તકો છે ટ્રોફી છે ખુરશીઓ છે બે બરોબર આ બધું ચિત્રમાં દેખાય છે હવે આપણે અહીંયા પ્રશ્ન આપ્યા છે એના ઉત્તર હું તમને લેખિત સમજાવું છું ધારો કે પહેલો પ્રશ્ન છે એક્ટિવિટી કેટલાની છે આ જુઓ જુઓ 6 કેટલાની છે શિક્ષક એક્ટિવિટી 6 એમાં પહેલું No.
પછી